હેલો એન્ડ વેલકમ બેક ટુ જીપીએસસી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વીડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક એટલે કે તારીખ તેર બે બે હજાર બાવીસથી ઓગણીસ બે બે હજાર બાવીસના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ એક જોવાના છે સો વિદાઉટ ઓફ્યુ લેસ્ટ આટ ધીડિયો સર્વપ્રથમ ગુજરાત કરંટ અફેર્સની વાત કરવામાં આવે તો રાજ્યની બે નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના કામો માટે મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મજૂરી હવે આજે સ્વનિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના છે તેની વાત કરવામાં આવે તો તેના અંતર્ગત નગરો અને મહાનગરોમાં આગવી ઓળખના કામો માટે ગ્રાન્ટ અથવા ભંડોળ આપવાનો અભિગમ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે હવે આ અભિગમના આધારે તાજેતરમાં સુરેન્દ્રનગર અને દુધરે વઢવાણા નગરપાલિકામાં આગવી ઓળખના કામો હવે આગવી ઓળખનું કામ કેવું હશે તો કે રિવરફ્રન્ટની દરખાસ્તમાં વિવિધ કામો માટે રજૂ થયેલી શહેરી વિકાસ વિભાગની દરખાસ્તને અનુમોદન આપીને રૂપિયા ત્રણ કરોડ અને નેવું લાખના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત કલોલ નગરપાલિકાને તળાવના બ્યુટિફિકેશન માટે બે કરોડ પંચાણું લાખના કામો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે સૈદ્ધાંતિક મંજૂરી સીએમ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે ભારતને લગતા કરંટ અફેર્સની વાત કરવામાં આવે તો ભારત અને વોલ્ડ ડબલ્યુ ઇ અફઘાનિસ્તાનને ઘઉંની સપ્લાય કરશે હવે તાજેતરમાં ભારતે પચાસ હજાર મેટ્રિક ટન ઘઉંના વિતરણ માટે સંયુક્ત રાષ્ટ્ર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ડબલ્યુ એફપી આવશે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે માનવતાવાદી સહાયના ભાગરૂપે અફઘાનિસ્તાન મોકલવામાં આવશે વર્ષ બે હજાર વીસની વાત કરવામાં આવે તો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની વાત કરવામાં આવે તો એ એક અગ્રણી માનવતાવાદી સંસ્થા છે જે ઇમરજન્સીમાં જીવન બચાવવા માટે ખોરાક સહાય પૂરી પાડે છે આની સાથે સાથે તે પોષણ સ્તર સુધારવા માટે સમુદાયો સાથે કામ કરે છે બે કાર્ય છે ખોરાક સુનિશ્ચિત કરવું અને ખોરાકમાં પણ પોષણ સ્તર સુધારો લાવવો અને તેના માટે સમુદાયો સાથે કામ કરવું એ તેના મુખ્ય કામગીરી છે તેની સ્થાપનાની વાત કરવામાં આવે તો નાઇન્ટીન સિક્સટી વનમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો કે ઇટલીના રોમ ખાતે આવેલું છે હવે વાત કરીએ મહાસભાની સાથે સાથે તો તે એફ છે ને તેના દ્વારા બંનેના સંયુક્ત પ્રયાસોથી ઓગણીસો માં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની સ્થાપના કરવામાં આવી હતી જવાબદાર કોણ છે તો કે યુ એન જીએ અને એફએ આ બંનેના સંયુક્ત પ્રયાસે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની સ્થાપના નાઇન્ટીન સિક્સટી વનમાં કરવામાં આવી હતી બરાબર મેં અગાઉ ભૂલ કરી હોય તો માફ કરજો આ બંને સંસ્થાઓનો સાથ હતો હવે વાત કરીશું ભારતે કીરીબાટીમાં કોવિડ નાઇન્ટીન સહાયતા મોકલી છે હવે કીરીબાટીએ કોવિડ નાઇન્ટીનના પ્રથમ પ્રકોપનો સામનો કરવા માટે મદદ માંગી તે પહેલાં ભારતે તેર ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ કિરીબાટીને તબીબી પુરવઠો પહોંચાડ્યો હતો વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર માલ સન્માનમાં કટોકટી કોવિડ નાઇન્ટીન દવા પલ્સ ઓક્સિમીટર પીપી કીટનો સમાવેશ થાય છે મુખ્ય બાબત એ છે કે કિરીબાટી ક્યાં આવેલું છે તો કીરીબાટીએ મધ્ય એટલે કે મિડલ સ્પેસિફિક ઓશિયનમાં એક સ્વતંત્ર રાષ્ટ્ર ટાપુઓ છે એટલે કે સ્વતંત્ર રાષ્ટ્ર છે અને ટાપુઓનો બનેલો દેશ છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે અને સ્પેસિફિક લોકેશન આવેલી છે મધ્ય સ્પેસિફિક મહાસાગરમાં હવે આગળ છે ક્વાડના વિદેશ મંત્રીઓની ચોથી બેઠક ક્વાડમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે એક તો ભારત થયું બીજું અમેરિકા થયું અને ત્રીજું ઓસ્ટ્રેલિયા અને ચોથું છે જાપાન હવે ચારે ચાર રાષ્ટ્રો છે તેના વિદેશ મંત્રીઓની ક્વાડની ચોથી બેઠક હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે યોજાઈ હતી હવે આ જે બેઠક હતી આ બેઠકમાં ક્વાડ ગ્રુપની રચના પછી પ્રથમ વખત મુંબઈમાં છવ્વીસ અગિયારના આતંકવાદી હુમલાઓ અને પઠાણકોટ એરબેઝ હુમલા માટે ન્યાયની માંગ કરવામાં આવી હતી આ બંને હુમલા ભારત પર થયા હતા તેના માટે સંયુક્ત મોરચો આ ખોલ્યો છે અને તેને તેમના બંને હુમલા માટે ન્યાયની માંગ પણ કરી છે અને તે જાહેર કરવામાં આવ્યું છે હવે આ બેઠકમાં વર્ષ બે હજાર બાવીસના અંત સુધીમાં ભારતમાં ઉત્પાદિત ઓછામાં ઓછી એક અબજ રશિયો અને વૈશ્વિક સ્તરે એક પોઈન્ટ ત્રણ બિલિયન રસીના ડોઝનું ઇન્ડો પેસિફિક દેશોમાં વિતરણ કરવા માટે ફ્લેગશીપ ક્વાડ વેક્સિનેશન ઇનિશિયેટિવ માટે નવી પ્રતિબદ્ધતાઓ કરવામાં આવી છે એક અબજ રશિયો અને વૈશ્વિક સ્તરે એક પોઈન્ટ ત્રણ બિલિયન રશિયો ક્યાં તો કે ઇન્ડો પેસિફિક દેશ ઇન્ડો પેસિફિક દેશોમાં વિતરણ કરવામાં આવશે અને એ પણ કરવામાં આવશે બે હજાર બાવીસના અંત સુધીમાં એના માટેનો ફ્લેક્સિપ વેક્સિનેશન ઇનિશિયેટિવ કયો છે તો કે ક્વાડ વેક્સિનેશન ઇનિશિયેટિવ હવે વાત કરીશું સીડ યોજના હવે આ સીડ યોજના છે ને એ એસટી એસસી ઓબીસી અથવા એમાં પણ કોઈમાં પણ ના આવતા હોય તેવા ડીએનટીસ માટે શરૂ કરવામાં આવી છે આ ડીએનટીસ કોણ છે તો કે નું ફૂલ ફોર્મ થશે ડી નોટિફાઈડ નોમેડિક અને સૌમે નોમેડિક જનજાતિઓ અથવા માણસો હવે આજે ડીએનટીસ છે ને એ બ્રિટિશ કાર દરમિયાન અપરાધી જાતિ તરીકે ગણવામાં આવતી હતી પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ભારત આઝાદ થયું ત્યારે સરકારે ઓગણીસો બાવનમાં તેમને ડી નોટિફાઈડ જાહેર કરી એટલે કે તેઓ એવી જનજાતિઓ છે કે જે શરૂઆતમાં બહાર આવતા નથી અથવા બહાર આવે છે તો પણ તેમની પહોંચ સુનિશ્ચિત કરી શકાતી નથી જેના કારણે જે આપણા સામાજિક ઉદ્ધાનના કાર્યો હોય છે તે તેમના સુધી આપણે પહોંચી નથી આપણે નથી શું કંઈ પહોંચાડી શકતા નથી બરાબર એના માટે હાલમાં જ ડીએનટીસના આર્થિક સંરક્ષ સશક્ત સશક્તિકરણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ના આર્થિક સશક્તિકરણ માટે સીડ યોજના એટલે કે સ્કીમ ફોર ઇકોનોમિકલ ઇમ્પાવરમેન્ટ ઓફ ડીએનટીસ શરૂ કરવામાં આવ્યું છે હવે આ જે યોજના છે ને આ યોજના આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર નવી દિલ્હી ખાતે ડીએનટીએસના કલ્યાણ માટે શરૂ કરવામાં આવી છે આ યોજના પાંચ વર્ષના સમયગાળા માટે એટલે કે વર્ષ બે હજાર એકવીસ બાવીસથી પચીસ છવ્વીસ સુધી લાગુ કરવામાં આવશે અને એની પાછળ કુલ ખર્ચ વીસ કરોડનો કરવામાં આવશે આ યોજના એક પોર્ટલ દ્વારા લાગુ કરવામાં આવશે જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે કેન્દ્ર સરકારની વાત કરીએ છીએ હવે વાત કરીશું સુગ્નશ્રી કલા રામચંદ્રન ગુરુગ્રામના પ્રથમ મહિલા પોલીસ કમિશનર બન્યા આઈપીએસ અધિકારી છે અને તેઓ હાલમાં ગુરુગ્રામના પ્રથમ મહિલા પોલીસ કમિશનર તરીકે નિમણૂક પામી છે અને કઈ કેડરના છે તો કે હરિયાણા કેડરના છે અગાઉ તેઓ રેવાડી ફતેહબાદ અને પંચકુલા જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે કામ કરી ચૂક્યા છે આ ઉપરાંત તેઓ વર્ષ બે હજાર સત્તરથી બે હજાર વીસ સુધી મેઘાલયમાં નોર્થ ઇસ્ટર્ન પોલીસ એકેડમીનું નેતૃત્વ એટલે કે લીડરશીપ પણ પ્રોવાઈડ કરી ચૂક્યા છે હવે વાત કરીશું મુંબઈમાં વોટર ટેક્સીનું ઉદઘાટન કરવામાં આવ્યું આ ઉદઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવ્યું છે આ જે વોટર ટેક્સી છે એ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવ્યું છે વોટર બસ અથવા વોટર ટેક્સી એ એક પ્રકારનું વોટરક્રાફ્ટ છે જેનો ઉપયોગ શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર પરિવહન પ્રદાન કરવા માટે થાય છે હવે આ જે પ્રોજેક્ટ મુંબઈમાં વિકસાવવામાં આવ્યો છે તેના અંતર્ગત અથવા તેના તેની જે ફાળવણી છે આઠ પોઈન્ટ સત્યાસી કરોડની એ સાગરમાળિયા કાર્યક્રમ હેઠળના ભંડોળ દ્વારા પૂરી કરવામાં આવ્યું છે બરાબર કુલ ખર્ચ કર્યો છે આઠ પોઈન્ટ સત્યાસી કરોડનો હવે વાત કરીશું ટુ વ્હીલર પર બાળકો માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે આ નવા નિયમો કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યા છે અને આ નિયમોનો આખો એક સેટ સૂચિત કરવામાં આવ્યો છે આ નિયમો અંતર્ગત ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટુ વ્હીલરમાં લઈ જતી વખતે હેલ્મેટ અને સેફટી વેસ્ટ પહેરવા આવશ્યક છે તેવું જણાવવામાં આવ્યું છે નવા નિયમો અનુસાર ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને લઈ જતી મોટર સાયકલની સ્પીડ પણ નિર્ધારિત કરવામાં આવી છે જે છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક એની ઉપર તમે નહીં જઈ શકો બાળકોએ સલામતી વેસ્ટ પણ પહેરવી જોઈએ કે જે તેમને ડ્રાઈવર સાથે જોડે છે આ બાબત પણ આમાં જણાવવામાં આવી છે હવે વાત કરીશું વિશ્વ કરંટ અફેર્સની તો પાર્કલ સોલાર પ્રોબે શુક્રની સપાટીની તસવીરો લીધી નાસાના પાર્કર સોલાર પ્રોબે અવકાશમાંથી શુક્રની સપાટીની પ્રથમ દશ્યમાન પ્રકાશની તસવીરો લીધી હતી શુક્રની સપાટી સામાન્ય રીતે ગાઢ વાદળોથી ઢકાયેલી હોય છે પરંતુ તાદરની બે ફ્લાયબાયમાં પાર્કર સોલાર પ્રોબે તેના વાઇલ્ડ ફિલ્ડ ઇમેજરનો ઉપયોગ તસવીર લેવા માટે કર્યો હતો ખંડીય પ્રદેશો ઉચ્ચ પ્રદેશો અને મેદાનો જેવી વિશિષ્ટ વિશેષતાઓને હાઇલાઇટ કરીને સપાટી પરથી ઝાખુ ચમક દર્શાવતી છબીઓને એક વિડીયોમાં તેને જોડવામાં આવી હતી શુક્રની આવી તસવીરો વૈજ્ઞાનિકોને શુક્રની સપાટીની ભૂસ્તરશાસ્ત્ર જ્યાં તેમાં રહેલા ખનીજો અને તેની ઉત્ક્રાંતિ વિશે વધુ જાણવામાં મદદ કરશે આ તેના ઉપયોગની વાત કરી કયા તો કે હાલમાં જે શુક્રની સપાટીની તસવીર કોને લીધી તો કે પાર્કર સોલા પ્રોબે લીધી તેની વિશેષતાની વાત કરીએ હવે પાર્કર સોલા પ્રોબ છે ને બે હજાર અઢારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું નાસા દ્વારા તેનું કાર્ય છે સૂર્યના બાહ્ય કોરોનાનો અભ્યાસ કરવો બરાબર તેના માટે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું હવે વાત કરીએ કેનેડાએ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી તો ચૌદ ફેબ્રુઆરી બે હજાર રોજ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કોવિડ નાઇન્ટીન આરોગ્ય નિયમો સામેના વિરોધને સમાપ્ત કરવા માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે યુનાઇટેડ સ્ટેટ્સની સરહદને અવરોધિત કર્યા પછી કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે એટલે કે આજે વિરોધ પ્રદર્શનકારીઓ હતા તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની જે કેનેડાની સરહદ છે તેને બાધિત કરી હતી હવે આવું ના થાય એના માટે આ રાષ્ટ્રીય કટોકટી જસ્ટિન ટુડોની સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું છે હવે આજે જસ્ટિન ટુડો દ્વારા કટોકટી જાહેર કરવામાં આવી છે રાષ્ટ્રીય સ્તરે તે કેનેડાના ઇતિહાસમાં માત્ર આવી બીજી ઘટના છે જ્યારે શાંતિકાળમાં આવી શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હોય બરાબર શાંતિકાળની વાત છે યુદ્ધની પરિસ્થિતિની વાત નથી હવે વાત કરીશું શ્રી બિલ ગેટ્સ અને બિલ ગેટ્સને હિલાલે પાકિસ્તાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તો માઇક્રો સોફ્ટ છે તેના સ્થાપક છે બિલ ગેટ્સ આ બિલ ગેટ્સને પાકિસ્તાનમાં પોલિયોને નાબૂદ કરવામાં મદદ કરવાના તેમના પ્રયાસો બદલ હિલાલે પાકિસ્તાનથી સન્માનિત કરવામાં આવશે તે પાકિસ્તાનનો બીજો સૌથી નાગરિક પુરસ્કાર છે બરાબર ઉચ્ચ નાગરિક પુરસ્કાર છે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વૈશ્વિક પોલિયો નાબૂદી માટે મુખ્ય દાતા છે ગેટ બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અમેરિકન ખાનગી ફાઉન્ડેશન છે હવે આજે હિલાલે પાકિસ્તાન છે ને એ અમેરિકાના જે પ્રેઝિડેન્ટ છે ત્યારે જો બિડન એમને પણ મળ્યું છે પણ કયા વર્ષમાં મળ્યું હતું તે તમારે મને ગૂગલ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આ પ્રકારના ડેટાબેન તમને પૂછાઈ શકે છે હવે વાત કરીશું આપણે આજે ચર્ચા કરી ગયા પાર્ટ વનમાં જે પણ આપણે ઇમ્પોર્ટન્ટ સમજૂતી હતી તેની હવે તેના આધારે કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે તેની ચર્ચા કરી લઈએ તો સર્વપ્રથમ વાત કરીએ કે તાજેતરમાં રાજ્યની કઈ બે નગરપાલિકાઓને સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી વિકાસ યોજનાના કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે તો કે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર અને દુધરેજ અને તેની સાથે સાથે કલોલ પણ આવી જ જાય છે પછી વાત કરીશું કે તાજેતરમાં નાસાના કઈ અવકાશયાને અથવા કયા અવકાશયાને શુક્રની સપાટીની તસવીરો લીધી હતી તો કે પાર્કર સોલાર પ્રોપ અફઘાનિસ્તાનમાં ઘઉંની સપ્લાય કરવા માટે ભારતે કોની સાથે કરાર કર્યા છે તો કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ આવશે બહુ પ્રિન્ટ પુસ્તક આવે છે ભારત તાજેતરમાં મધ્ય પેસિફિક મહાસાગરના કયા ટાપુને કોવિડ સહાય મોકલી છે તો તો કે કે કયા દેશે સમાપ્ત કરવા માટે રાષ્ટ્રીય જાહેરાત કરી કેનેડા પછી આપેલું છે કે ક્વાડના વિદેશ મંત્રીઓની તાજેતરમાં કેટલામી બેઠક મળી ચોથી તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા શીડ યોજના શરૂ કરવામાં આવી છે તો કે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તાજેતરમાં ગુરુગ્રામના પ્રથમ મહિલા પોલીસ કમિશનર કોણ બન્યું છે તો મહિલા પોલીસ કમિશનર બન્યું છે સુગ્નશ્રી કલા રામચંદ્ર તાજેતરમાં કયા શહેરમાં વોટર ટેક્સીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મુંબઈ અને મુંબઈ અને નવી મુંબઈમાં તેને જોડવામાં આવશે હવે છે કે તાજેતરમાં ટુ વ્હીલર પર બાળકો માટેના નવા નિયમો જાહેર કર્યા છે આ અંતર્ગત કેટલા વર્ષથી નીચેના બાળકોને ટુ વ્હીલરમાં લઈ જતી વખતે હેલ્મેટ અને સેફ્ટી વેસ્ટ પહેરવા આવશ્યક છે તો કે ચાર વર્ષ બિલ ગેટ્સ ને હિલાલે પાકિસ્તાન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે આ એવોર્ડ પાકિસ્તાનનો કેટલામો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે બીજો છે સો વિદ્યાર્થી મિત્રો વીક ના પીડીએફ ભાગ ભાગ્ય રાખીએ વિડીયો પસંદ પડે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળી આવતા વિડીયો માં ત્યાં લર્નિંગ અને બ્લેસ યુ ઓલ